તો ચાર માર્ક્સની એક સરસ મજાની થિયરી છે, પ્રિઝમના દ્રવ્યનો જે વક્રીભવનાંક છે એનું સમીકરણ તારવવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંડા છે વિદ્યાર્થી મિત્રો. તો એક પ્રિઝમ છે, એ પ્રિઝમની અંદર તમને ખબર છે કે તમારી પાસે ત્રણ અલગ અલગ સપાટી છે. માનો કે એને નામ આપી દઈએ, આને એ કહી દઈએ, આ બી છે ને આ સી છે. તો એ બી છે ને એ તમારી કઈ સપાટી થશે? તો કે આપાત સપાટી થશે. જે એ સી છે ને એ કઈ સપાટી થશે? તો કે નિર્ગમન સપાટી થશે, રાઈટ. હવે માની લો કે હું તમને એમ કહું કે આની અંદર કોઈ એક આપાત કિરણ છે, એ આપાત થાય છે. તો આ તમારું આપાત કિરણ છે, આ રીતે આપાત થાય છે, બરાબર. પછી અહીંથી પેલી સપાટી દ્વારા વક્રી ભવન પામશે, એટલે ડેફિનેટલી અહીંયા છે એ થોડુંક પાયા બાજુ વળશે, થોડુંક છે એ પાતળામાંથી ઘટમાં જશે, એટલે લંબ તરફ વળશે. વળી પાછું બીજું વક્રી ભવન અહીંયા થશે, ઘટમાંથી પાતળામાં, એટલે લંબથી દૂર. તો અહીંયા તમને ટોટલ વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરો ને, ત્રણ અલગ અલગ કિરણ મળવાના છે. એમાંથી સૌથી પહેલા જે છે ને એને તમે કન્સિડર કરી શકો આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને આ નિર્ગમન કિરણ, બરાબર. એના નામ આપી દઈએ, માનો કે આ જે પોઈન્ટ છે એને પી નામ આપી દઈએ, અહીંયા જે પોઈન્ટ મળે છે એને ક્યુ નામ આપી દઈએ, અહીંયા જે છે એને આપણે આર નામ આપી દઈએ, અને અહીંયા જે છે એને એસ નામ આપી દઈએ. તો પી ક્યુ આર અને એસ. તો આમાંથી પી ક્યુ છે ને એ આપાત કિરણ છે, ક્યુ આર છે વક્રીભૂત કિરણ છે, અને આર એસ છે નિર્ગમન કિરણ છે, બરાબર. હવે વાત નંબર બે, માની લો કે અલગ અલગ કોણની ચર્ચા કરીએ. જો સૌથી પહેલા આ લંબ સાથે ખૂણો બનાવે ને આપાત કોણ આઈ કેવો પડે? પ્રથમ વક્રી ભવન અહીંયા થાય છે, એટલે આને પ્રથમ વક્રીભૂત કોણ કહેશું, એવી રીતે આને દ્વિતીય વક્રીભૂત કોણ કહેશું, અને અહીંયા નિર્ગમન થાય છે તો આને નિર્ગમન કોણ કહેશું, બરાબર છે. ઓકે સરસ, ચાલો આ જગ્યાએ તમે કન્સિડર કરો, આ જે લંબ આપેલા છે, બરાબર છે, આ લંબને આપણે હજી થોડાક લંબાવીએ તો એ આ રીતે કંઈક બંને ભેગા થશે અને અહીંયા કંઈક ખૂણો બનાવશે, બરાબર. જસ્ટ સેકન્ડ, આપણે આ જે બંને સપાટીને દોરેલા લંબ છે એને કન્ટિન્યુટીમાં લંબાવીએ તો અહીંયા ભેગા થશે, બરાબર છે. ઓકે ચલો, એ જે પોઈન્ટ મળે છે ને પોઈન્ટને કંઈક નામ આપી દઈએ. માનો કે પોઈન્ટને હું એલ નામ આપી દઉં, આ જે પોઈન્ટ છે ને એને શું નામ આપી દીધું વિદ્યાર્થી મિત્રો? એલ, બરાબર. તો તમને આટલી આકૃતિ થઈ ને એમાં તમને એક ચતુષ્કોણ મળે છે, ધ્યાનથી જોશો તો એ જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણને આપણે કન્સિડર કરીએ, ચતુષ્કોણ એ ક્યુ એલ આર હે કે નહીં? જોજો ખાસ બધાનું અહીંયા ધ્યાન. આ થિયરીમાં સ્ટાર્ટિંગમાં એક બે પોઈન્ટ થિયરીટિકલ છે, એ તમારે તમારી રીતે કન્સિડર કરી લેવાના હે ને. આનું ડિસ્ક્રિપ્શન ઇઝીલી તમે લખી શકો કે કયું કિરણ કોણ છે ને ક્યાં આપાત થાય છે. હું ગણતરીવાળો ફંડા ક્લિયર કરાવું છું. ચલો, એ ક્યુ એલ આર આ ચતુષ્કોણ છે ને, ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થશે, બરાબર. હવે એની અંદર જોજો આ ખૂણો 90 છે, આ ખૂણો 90 છે, તો 90 ને 90 180 તો થઈ ગયા, તો બાકી બંનેથી કેટલા થશે? 180 થશે. તો ઉપરનો ખૂણો એ છે એને આપણે જસ્ટ એ કન્સિડર કરીએ, બીજો ખૂણો છે એને વ્યવસ્થિત માન આપીએ, માપ ખૂણો ક્યુ એલ આર કહો, એ બંનેથી ભેગા થઈ અને 180 ડિગ્રી થશે, રાઈટ. આ ફર્સ્ટ પોઈન્ટ થયો. હવે તમે નીચેનો ત્રિકોણ ધ્યાનમાં લ્યો, ક્યુ એલ આર ધ્યાનમાં લ્યો. કયો ત્રિકોણ? ક્યુ એલ આર. પહેલા ચતુષ્કોણ ધ્યાનમાં લીધો, હવે એક ત્રિકોણ કન્સિડર કરો. ત્રિકોણ ક્યુ એલ આર માં વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. તો એમાં કોણ કોણ આવશે? તો એક આર વન આવશે, એક આર ટુ આવશે, અને જેને માન આપવાનું છે એ આવશે ક્યુ એલ આર. તો એ બંને થશે, ત્રણેયનો સરવાળો થશે 180. હવે તમે આ બંને સમીકરણને જુઓ, આ પણ 180 છે, આ પણ 180 છે, તો બંનેની જમણી જમણી બાજુ સરખી છે, તો ડાબી ડાબી બાજુ કેવી થવી જોઈએ? સેમ ટુ સેમ. મતલબ કે તમને આવું મળશે કંઈક, આર વન પ્લસ આર ટુ પ્લસ માપ ખૂણો ક્યુ એલ આર તો છે જ વિદ્યાર્થી મિત્રો, એના બરાબર તમે અહીંયા શું મૂકી શકશો? એ વત્તા માપ ખૂણો ક્યુ એલ આર, બરાબર. હવે સમજમાં આવે છે આને શું કામ એને માન આપવામાં આવતું હતું? કારણ કે એ કેન્સલ થઈ જશે, એનું મર્ડર થઈ જશે, એટલે માન આપતા હતા. તો અહીંયા તમને શું મળશે જુઓ તો, એ ઇક્વલ્સ ટુ આર વન પ્લસ આર ટુ, આવી વસ્તુ મળશે. આ તમને પેલું ઇક્વેશન મળ્યું, બરાબર. આને તમે કહી શકો છો ઇક્વેશન નંબર વન, બરાબર છે. તો આટલી ચર્ચા ક્લિયર છે મિત્રો. તો આ જે તમારી ગણતરી છે ને આને આપણે પેલી ગણતરી કન્સિડર કરી શકીએ, બરાબર. તો આને આપણે જસ્ટ આ રીતે કન્સિડર કરી દેશું. ઓકે ચલો, હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશન માટે આગળ વધીએ. એના માટે આકૃતિને થોડીક એક્સપાન્ડ કરવી પડશે, થોડીક આગળ વધારવી પડશે. હવે એના માટે અહીંયા ધ્યાન, માની લો કે હવે વિચલનની વાત કરી. વિચલન એટલે શું? કિરણ જાતું તું ક્યાં અને જાય છે ત્યાં, જોવો જોઈએ. આ કિરણને કદાચ તમે કન્ટિન્યુ કરત, બરાબર છે, તો એ આ રીતે જવાનું હતું, હા કે ના? પણ એક્ચ્યુઅલમાં જાય છે ક્યાં? તો કે અહીંયા જાય છે. તો ઈ બેની વચ્ચેનો ખૂણો જે મળે છે ને વિદ્યાર્થી મિત્રો, આ વાળો ખૂણો, એ ખૂણાને તમે કન્સિડર કરી શકશો વિચલન કોણ, હે કે નહીં? તો પ્રથમ વિચલન થાય છે તો આને ડેલ્ટા વન કહી દઈએ. એવી રીતે તમે અહીંયા પણ સમજી શકશો, બરાબર, કે આ જે છે, બરાબર. હવે હકીકતમાં વિચાર કરો, આ કિરણ જાતું તું આમ, જોજો ખાસ અહીંયા ધ્યાન આપજો, આ જે કિરણ છે વિદ્યાર્થી મિત્રો એ જાતું તું આમ,
અને જાય છે આમ, તો આ વાળો ખૂણો ડેલ્ટા ટુ થશે. પણ આપણે થોડુંક એને ઇઝી વેમાં રિપ્રેઝન્ટ કરીએ, અને પાછળની સાઈડ હું આ રીતે કન્સિડર કરીશ. જોજો, તો આ ખૂણો બી ડેલ્ટા ટુ થાય ને. ફરીથી જોજો, આ જાતું તું આમ બટ જાય છે આમ, તો આ વાળો ખૂણો ડેલ્ટા ટુ થાય. પણ આને હું પાછળની સાઈડ લંબાવું તો સામ સામેના સરખા, એટલે આ વાળો પણ થશે, બરાબર ને? એટલે હું ડાયરેક્ટલી હવે તમને કન્સિડર કરાવું કે આને તમે પાછળની સાઈડ એક્સપાન્ડ કરો, તો અહીંયા જે તમને ખૂણો મળશે ને વિદ્યાર્થી મિત્રો, આ વાળો ખૂણો એ તમને મળશે ડેલ્ટા ટુ. રાઈટ, ક્લિયર છે? વેરી ગુડ. ચલો, તો ફાઈનલ વિચલન કોને કહેવું? ફાઈનલ વિચલન આ મેઇન જાતું તું આમ અને લાસ્ટમાં તમને અહીંયા મળે છે એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચેનો ખૂણો, એટલે આને કહેવાય મુખ્ય વિચલન કોણ. તો વળી પાછા તમારી પાસે કંઈક આટલા ખૂણા આવ્યા. જો પહેલા તમે ચાર ડિફાઇન કર્યા હતા, આઈ, આર વન, આર ટુ અને ઈ, હવે પાછા ચાર, ડેલ્ટા વન, ડેલ્ટા ટુ, ડેલ્ટા, તમને થશે ચોથા નંબરનો ખૂણો આર્ય. વિદ્યાર્થી મિત્રો, જેને પ્રિઝમ કોણ કહી શકાય, બે વક્રીભવન કારક સપાટી વચ્ચેનો ખૂણો પણ કન્સિડર કરી શકાય, જે એ જેટલો છે, બરાબર છે? ઓકે, ચલો, તો આ જગ્યાએ હવે પાછી નેક્સ્ટ ગણતરી કન્સિડર કરીએ અહીંથી. તો હવે તમારે પહેલા ચતુષ્કોણ લીધો હતો, પછી નીચેનો ત્રિકોણ, હવે ઉપરનો ત્રિકોણ ધ્યાનમાં લ્યો. ઉપરનો ત્રિકોણ આને કંઈક નામ આપી દઈએ, માનો કે આને એમ નામ આપી દીધું. તો ત્રિકોણ કયા ત્રિકોણમાં? તો કે ત્રિકોણ ક્યુ એમ આર માં. ચલો, આ ક્યુ એમ આર ની અંદર કંઈક ધ્યાન રાખીએ. આ ત્રિકોણની અંદર આ ડેલ્ટા વન, ડેલ્ટા ટુ ને ડેલ્ટામાંથી બહારનો ખૂણો કયો છે વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, ડેલ્ટા ને. તો તમને ખબર છે આ ત્રિકોણમાં ડેલ્ટા એ બહિષ્કોણ છે, અને બહિષ્કોણનું સમીકરણ તમને ખબર જ હોય કે જે ખૂણો બહિષ્કોણ હશે ને, તો એ બહિષ્કોણ જે છે એના બરાબર શું થશે? તો કે જે ખૂણાનો બહિષ્કોણ હોય, જો આ જે ખૂણો છે ને આનો બહિષ્કોણ કહેવાય, આની બહારનો ખૂણો છે, તો જેનો બહિષ્કોણ હોય ને એ ખૂણો ન લેવાનો હોય, એના સિવાયના બે ખૂણાનો તમે સરવાળો કરતા હોય, હા કે ના? તો અહીંયા ડેલ્ટા બરાબર હું કહી દઉં ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ. હવે તો તમારા માટે ઇઝી ટાસ્ક રહી જશે. જોજો, ડેલ્ટા વન અહીંયા ચોકડી પડશે ભાઈ, સામ સામેના ખૂણા સરખા. એક જ વાર કહીશ, ધ્યાન આપજો, જે કિંમત આઈ ની હશે એ જ કિંમત કોની હશે? બોલો, ડેલ્ટા વન પ્લસ આર વન ની, હે કે નહીં? તો આ આઈ બરાબર, આઈ બરાબર ડેલ્ટા વન પ્લસ આર વન. તો ડેલ્ટા વન એટલે, વેરી ગુડ માય ફ્રેન્ડ, આઈ માઇનસ આર વન. ચલો, તો હવે તો તમારે મને ડેલ્ટા ટુ તમારે જ કહેવાનું છે. ડેલ્ટા ટુ કેટલા થાય? ચલો ચલો ફટાકથી, જે ઈ છે એ જ ડેલ્ટા ટુ અને આર ટુ છે ને, તો ઈ બરાબર શું થશે? ડેલ્ટા ટુ પ્લસ આર ટુ. તો ડેલ્ટા ટુ એટલે ઈ માઇનસ આર ટુ. વેરી ગુડ માય ફ્રેન્ડ. તો અહીંયા ડેલ્ટા બરાબર જુઓ તો આઈ પ્લસ ઈ માઇનસ આર વન માઇનસ આર ટુ. આ સમજાણું ને? વ્યવસ્થિત લખ્યા. હવે આને આમાં લખી શકીએ ને, આઈ પ્લસ ઈ માઇનસ કોમન કાઢી લઉં તો આર વન પ્લસ આર ટુ શું કામે ને ભાઈ? એટલે તો મારે એ મૂકવા છે, હે ને? તો અહીંયા તમને મળશે આના બરાબર વિદ્યાર્થી મિત્રો શું મળશે? જુઓ તો આઈ પ્લસ ઈ માઇનસ એ, આ માઇનસ એ આ બાજુ જાય ને, તો આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા. આ બીજું સમીકરણ, મુખ્ય બીજું સમીકરણ મળ્યું તમને, બરાબર? અત્યાર સુધી આપણે બે સમીકરણ તાર્યા, જેમાં પહેલાં મેં ચતુષ્કોણ લીધો, પછી નીચેનો ત્રિકોણ લીધો, પછી ઉપરનો ત્રિકોણ લીધો. તો આ બે સમીકરણ છે એ તમને બધાને ક્લિયર થાય જોઈએ, બરાબર છે? ઓકે, ચલો, તો આ વસ્તુ બધાને ક્લિયર થઈ જવી જોઈએ. તો આ બે વસ્તુ છે એ આપણે જસ્ટ કન્સિડર કરી. હવે મારે સ્નેલનો નિયમ લેવાનો છે, તો જો એના માટે કંઈ નથી, એક નિયમ અહીંયા, આનો વક્રી ભવનાક માની લો કે આપણે કન્સિડર કરીએ, આ બાજુ એન વન કહી દઈએ, બરાબર, આનો વક્રી ભવનાક એન ટુ કહી દઈએ, આનો એન થ્રી ન કહેતા ભાઈ, હવા જોઈએ તો એન વન કહી દઈએ. તો ચલો અહીંયા ધ્યાન, અહીંયા એન વન સાઈન આઈ આવશે ને, અહીંયા એન ટુ સાઇન શું આવશે? ચલો, આર વન અને ડેલ્ટા વન માંથી કયો ખૂણો આવે સ્નેલના નિયમમાં? યાદ કરો, યાદ કરો, સ્નેલના નિયમમાં ખૂણો હંમેશા લંબ સાથે હોય. વાહ ભાઈ વાહ. તો આ જગ્યાએ તમે આર વન અને આર ટુ માંથી લંબ સાથેનો ખૂણો આર વન, તો અહીંયા એક ખૂણો આઈ, એક ખૂણો આર વન, અહીંયા એન વન સાથેનો ખૂણો ઈ, અહીંયા એન ટુ સાથેનો ખૂણો આર ટુ. તો ચલો પહેલું સમીકરણ બોલજો મારી સાથે, એન વન સાઇન ઈ, સોરી, એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર વન. વેરી ગુડ. ચલો, તો સ્નેલ્સ લો મને કન્સિડર કરાવો, આ જગ્યાએ શું આવશે? તો કે એન વન સાઇન આઈ બરાબર એન ટુ સાઇન આર વન, એને આપણે પરિણામ નંબર ત્રણ કહી દેવાનું છે મિત્રો, બરાબર. હાલો, નિર્ગમન સપાટી માટે ફરી પાછી તમારી ડ્યુટી, અહીંયા શું આવશે? એન વન સાઇન ઈ બરાબર એન ટુ સાઇન આર ટુ. વેરી ગુડ. તો આ જગ્યાએ તમે લખી શકશો ફ્રેન્ડ, એન વન સાઇન ઈ બરાબર આવશે એન ટુ સાઇન આર ટુ, બરાબર. તો આને તમે નંબર ચાર આપી દો. જો ચાર સમીકરણ થઈ ગયા, હવે નવી જ વસ્તુ આવે છે, એક આલેખથી શરૂઆત કરવાની છે. ડેલ્ટા વિરુદ્ધ આઈનો આલેખ તમે પ્રેક્ટિકલ કરીને મેળવશો ને તો આ ગ્રાફ આવો મળશે. એ શું કામ આવો મળે છે તમારો ક્વેશ્ચન નથી, એના ઉપરથી આપણને શું માહિતી મળે. તમારા માટે પહેલો પ્રશ્ન,
આ ત્રણ બિંદુમાંથી કયા બિંદુ આગળ ડેલ્ટા મિનિમમમાં મિનિમમ છે, જુઓ તો પહેલું બીજું ત્રીજું, વેરી ગુડ, બીજું બિંદુ ને, કારણ કે આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા છે એ મિનિમમમાં મિનિમમ છે, જેને ડેલ્ટા એમ કહેવાય. અને એક સ્પેશિયલ વસ્તુ જોવા મળી છે કે આ કિસ્સામાં તમે આઈ મેળવશો વિદ્યાર્થી મિત્રો કે ઈ મેળવશો, એ તમને કેવા જણાય છે ખબર, સમાન. આ લઘુત્તમ વિચલનની શરત છે, યાદ કરાવી દો, અહીંયા થિયરીમાં કામની નથી પણ એમસીક્યુમાં આવી શકે. મહત્તમ વિચલનની શરત શું? આઈ બરાબર 90 ડિગ્રી, વેરી ગુડ. પણ અત્યારે મારે કામ છે લઘુત્તમ વિચલનનું, તો લઘુત્તમ વિચલન વખતે જોજો ફ્રેન્ડ, હવે આપણે રિવર્સમાં જવાનું છે, એટલે કઈ રીતે હમણાં જ ખબર પડી જશે. લઘુત્તમ વિચલન વખતે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ હોય ને તો તમને ખબર છે આઈ બરાબર શું થાય, ઈ, એવું આલેખીએ છે. હવે જોજો હું કઈ રીતે આગળ વધું, તો આઈ બરાબર ઈ હોય ને તો મેં સાઈન આઈ અને સાઈન ઈ લખેલા છે. ચલો અહીંયા બંને સાઈડ હું n1 એડ કરું, તો અહીંયા n1 સાઈન આઈ થશે, અહીંયા n1 સાઈન ઈ થશે. પહેલાં તમે કેટલા પરિણામ મેળવા વિદ્યાર્થી મિત્રો? 4 ને. જો આ મેથડ તમે મગજમાં રાખશો એટલે આ થિયરી કોઈ દિવસ ભૂલાશે જ નહીં. પહેલાં 1 2 3 4, હવે રિવર્સમાં જવાનું, 4 3 2 1, તો પહેલાં 4 પાસે જાઓ. ચલો 4 શું કહે છે કે n1 સાઈન ઈ બરાબર n2 સાઈન r2 થાય. હાલો લખી નાખો, n1 સાઈન આઈ એટલે n2 સાઈન r2 તમે કન્સિડર કરી શકો, રાઈટ? સોરી, એ n1 સાઈન ઈ બરાબર અહીંયા છે ને, અહીંયા ચેન્જ થશે થોડું. અચ્છા, અહીંયા હું આવું લખી નાખું, n2 સાઈન r. હવે તમે ફરી પાછા જુઓ, n1 સાઈન ઈ એટલે n2 સાઈન r2. ચલો આ થઈ ગયા. હવે 3 પાસે જાઓ, 4 પછી 3 પાસે જાઓ, n1 સાઈન આઈ એટલે n2 સાઈન r1, તો આ n2 સાઈન r1. હાલો પહેલાં એડ કર્યા, હવે આ કટ થાય, તો સાઈન r1 બરાબર શું મળ્યા ભાઈ? સાઈન r2 મળ્યા. વાહ ભાઈ વાહ, એટલે આઈ બરાબર ઈ હોય તો સાઈન આઈ બરાબર સાઈન, એવું લખતા હતા ને, તો સાઈન r1 બરાબર સાઈન r2 હોય તો r1 બરાબર શું મળ્યા? r2 મળ્યા. તો આ ત્રણે ત્રણ વસ્તુને ભેગી કરો તો ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ, આઈ બરાબર ઈ અને r1 બરાબર r2. ચલો તો શું થશે, તો આપણે નેક્સ્ટ પદમાં આગળ વધીએ. આમ કરીને કે જો આમ ડેલ્ટા બરાબર વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા એમ હોય ને તો આઈ બરાબર ઈ થશે, અને તમને ખબર છે એમ r1 બરાબર શું થશે? r2. ક્યાં અટકાતા છેલ્લે યાદ કરો, 4 આવી ગયું, 3 આવી ગયું, હવે 2 પાસે જવાનું છે ને, તો હાલો 2ની મુલાકાત લઈ લે. પહેલાં બીજું સમીકરણ છે શું? આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા. હાલો એની અંદર આ કન્ડિશન એપ્લાય કરવાની છે, આ વાળી કન્ડિશન. ચલો તો કે હવે અહીંયા હું લખું છું પરી નંબર 2 પરથી, ચલો જીને, તો આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા હતું ને, એની અંદર આ બધી જ કન્ડિશન કન્સિડર કરવામાં આવે. ચલો આઈ એટલે આઈ જ રાખું, પણ ઈને કોના વડે રિપ્લેસ કરી દઉં? આઈ વડે. એ એટલે એ કન્સિડર કરું, પણ આ જે ડેલ્ટા છે ને, એ ડેલ્ટાની જગ્યાએ હું ડેલ્ટા એમ કન્સિડર કરી નાખું, તો આઈ પ્લસ આઈ એટલે 2i ને, તો 2i બરાબર શું થશે? એ પ્લસ ડેલ્ટા એમ. તો આઈ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? એ પ્લસ ડેલ્ટા એમ બાય 2. ડન. હાલો ફરીથી, પહેલાં 4 પાસે ગયા, પછી 3 પાસે ગયા, પછી 2 પાસે ગયા, એટલે આવું કાંઈક મળ્યું. હવે 1 પાસે જવાનો સમય છે, પણ પહેલું સમીકરણ જોઈ તો લો શું છે. એ બરાબર r1 પ્લસ r2 છે ને, ઓકે. ચલો એમાંથી શું ખબર પડશે, તો હવે પાછું અહીંયા કન્સિડર કરીએ કે હવે ક્યાં જવાનું છે, તો પરી નંબર 1 પરથી. ચલો જીને, એ છે શું? તો કે r1 પ્લસ r2 બરાબર એ છે ને, પરંતુ તમને ખબર છે અહીંયા r1 બરાબર r2 છે ને, તો એના બરાબર r લઈ લો ને, એવું ધારી લો. 1 5 હોય તો બીજું 5, તો અહીંયા હું લખી શકું r પ્લસ r એટલે શું થાય? a. તો 2r બરાબર શું થાય? a. તો તમે r કયો, r1 કયો કે r2 કયો, બધું કેટલું થશે? a બાય 2 થશે. તો હવે તમારા માટે આ બે કામના રિઝલ્ટ મળ્યા ભાઈ. એક આઈનું સમીકરણ છે અને એક r1નું સમીકરણ છે. આમાંથી i એટલે a પ્લસ ડેલ્ટા m બાય 2 ને, અને r1 એટલે કેટલા? a બાય 2. લાસ્ટ સ્ટેપ એટલે કામ પૂરું. આને આપણે પરી નંબર 3માં મૂકવાનું છે ભાઈ. જોવો તો પરી નંબર 3 શું છે? n1 સાઈન i બરાબર n2 સાઈન r1. હાલો તો એ વસ્તુ અહીંયા કન્સિડર કરીએ. ચલો જીને, તો હવે અહીંયા ટાઇટલ આપું છું વિદ્યાર્થી મિત્રો, કઈ પરી ઉપરથી? તો કે ભાઈ પરી નંબર 3 પરથી. હાલો જીની સમીકરણ મને લખાવો, n1 સાઈન i બરાબર n2 સાઈન r1 ને. જો તમે યાદ હોય ને તો અહીંયા i મને આવા મળ્યા છે, તો કે i જે છે ને એ કંઈક આ રીતની વસ્તુ મળી આપણને. જુઓ જુઓ, a પ્લસ ડેલ્ટા એમ બાય 2, પેલું a બાય 2 છે. હાલો તો આ જગ્યાએ મને કિંમત લખાવજો, n1 સાઈન i એટલે શું મળ્યું? તો કે a પ્લસ ડેલ્ટા એમ બાય 2, આ n2 એઝ ઇટ ઇઝ, અને r1 કેટલા છે? તો કે a બાય 2 બરાબર છે. હાલો આમાંથી n2 ને કરતા બનાવો, તો n2 બાય n1 શું મળશે? જુઓ તો n2 બાય n1 એટલે સાઈન
a plus delta m by 2 ના છેદમાં sin a by 2. હવે લાસ્ટ સ્ટેપ એટલે આ થિયરી છે એનું કામ પૂરું થઈ જશે કે જો તમને ખબર જ છે કે જો n1 એટલે આજુબાજુનો વક્રી ભૂના એ હવા હોય તો એક થાય તથા n2 છે એ n પ્રિઝમ કહી શકાશે ને તો આ n1 એ n હવા કહેવાશે તો n2 એ n પ્રિઝમ એ માનો લ્યો કે n હોય તો આજુબાજુ હવા હોય એ કેસમાં તમે n1 એક લઈ શકો ને તો અહીંયા તમે આ વસ્તુને અહીંયા કન્સિડર કરશો તો n બરાબર શું મળશે sin a plus delta m by 2 ના છેદમાં sin a by 2 જે જ પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સમીકરણ છે જે સાબિત થાય છે તો આખી થિયરીનો કન્સેપ્ટ કંઈક આવો હતો વિદ્યાર્થી મિત્રો પહેલાં 1 2 3 4 આ મળી જાય પછી રિવર્સ જવાનું 4 3 2 1 અને છેલ્લે પરિ નંબર 3 ને યાદ કરી લેવાની તો આ હતું પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક